तो हवे आपणे एम्पियर नो सर्किटल नियम समझाओ। आ रीतना प्रश्न छे। एम्पियर नो सर्किटल नियम छे जेवी रीते आपणे विद्युतनी अंदर गाउसनो नियम जोयो तो एवो अहींया एम्पियरनो सर्किटल नियम छे। जो गाउसनो नियम शा माटे जोवो पड्यो तो, तो कि विद्युतमां आगळ आपणे कूलमनो नियम जोयो तो कूलमना नियमथी विद्युत क्षेत्र शोधी शकाय अने एमनुं सरळ स्वरूप एटले गाउसनो नियम। तो गोसना नियमनो उपयोग करीने पण अपने विद्युत क्षेत्र सहेलाईथी शोधी शकीए। एवी ज रीतना चुंबकत्वमां चुंबकीय क्षेत्र शोधवा माटे कोण आवे छे बायो सावर्नो नियम। अने आ बायो सावर्ना नियमनो सरळ स्वरूप एटले एम्पियरनो सर्किटल नियम बराबर। तो आज आपणे एम्पियरना आ सर्किटल नियम छे एनी वात करवानी छे। तो चलो एम्पियरनो सर्किटल नियम छे एने समझवा माटे जेम त्यां विद्युत क्षेत्र जरूरी हतुं एम अहींया चुंबकीय क्षेत्र जरूर पड़े। तो आपणे कोई एक आवुं चुंबकीय क्षेत्र लई लईए जेनी अंदर आ रीतना चुंबकीय क्षेत्र रेखाओ जाए छे बराबर। हवे आनी अंदर आपणे एक बंद वक्र जेम कूलमना नियममां पण बंद पृष्ठ हतुं एम अहींया एक बंद वक्र दोरवो पड़े। आ वक्रने एम्पिरियन लूप कहेवाय। शुं कहेवाय? एम्पिरियन लूप। तो बंद वक्र दोरवो पड़े अने आ बंद वक्रने एम्पिरियन लूप कहे छे। हवे आ लूप छे एने नाना नाना खंडोमां वेची देवाय। तो एक नानो एवो खंड लईए जेने आपणे डीएल पण कही शकीए बराबर। एवो अहींया एक भाग लईए કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર બી હોય તો આ બી છે એ આ દિશામાં હશે સ્પર્શકની દિશામાં। એટલે એના બે ઘટક વિચારી શકાય, એક સ્પર્શીય ઘટક બીટી અને બીજો લંબ ઘટક બરાબર। ચલો તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં સ્પર્શીય ઘટક આપણે બીટી લઈએ તો ખંડ માટે શું થશે? બીટી ઇન્ટુ ડીએલ। પરંતુ આપણે જાણીએ છીએ બીટી એટલે યસ એક્સ ઘટક એટલે કે કોસ થીટા। તો બી કોસ થીટા ઇન્ટુ ડીએલ બરાબર। ચલો આને સારી રીતે લખીએ તો આમ લખાય બી ડીએલ કોસ થીટા। તો જુઓ આપણે અગિયારમાં ભણી ગયા એ બી કોસ થીટા હોય તો એને આપણે શું લખતા? સદિશ એ ડોટ સદિશ બી, યાદ છે ને? સદિશોનો અદિશ ગુણાકાર। તો એ પ્રમાણે અહીંયા એની જગ્યાએ બી છે અને બીની જગ્યાએ ડીએલ છે તો શું લખાય? સદિશ બી ડોટ સદિશ ડીએલ। તો આ એક ખંડ માટે વાત થઈ બરાબર ને। હવે જો આ ખંડો છે એ સૂક્ષ્મ થતા જાય અને એની સંખ્યા વધારતા જઈએ તો એનો સરવાળો છે એ સંકલનની અંદર પરિણામે સરવાળો છે શેમાં પરિણામે? સંકલનમાં પરિણામે। તેથી આખા રિંગ માટે જો હું સંકલન લઉં તો એને આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા ઇન્ટિગ્રેશન ઇન સર્કલ લખાય। ભાઈ શું લખાય? ઇન્ટિગ્રેશન ઇન સર્કલ ડી ડોટ ડીએલ। આને કહેવાય ચુંબકીય પ્રેરણનું સમગ્ર રૂપ પરનું રેખા સંકલન। અહીંયા પૃષ્ઠ સંકલન હતું એટલે ડીએ આવતા, આ રેખા સંકલન છે એટલે ડીએલ આવે। તો એમ્પિયરે એવું કીધું કે ભાઈ આનું જે મૂલ્ય છે એ શૂન્યાવકાશની પરમિએબિલિટી
જેને આપણે શું કહીએ મ્યુ જીરો અને કુલ વિદ્યુત પ્રવાહ આઈના ગુણાકાર જેટલું હોય છે. બસ આને એમ્પિયરનો સર્કિટલ નિયમ કહે છે. તો આપણે આ વિધાન યાદ રાખવાનું છે. જુઓ જેમ બોશના નિયમમાં આપણે કીધું હતું, સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડી એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન જીરો. અહીંયા પણ જુઓ એ જ વસ્તુ છે, ત્યાં પણ સમગ્ર બંધ માર્ગ પર હતું એટલે ઇન સર્કલ લખી શકાય. ઈની જગ્યાએ બી, ત્યાં પૃષ્ઠ હતું એટલે ડી એ, અહીંયા રેખા છે એટલે ડી એલ, બરાબર. હવે ત્યાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું હતું એટલે એના સમપ્રમાણમાં. અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રવાહના લીધે ઉદ્ભવે, દેખો આ બધા પ્રવાહ છે રાઈટ, તેથી આઈના સમપ્રમાણમાં. ત્યાં જેમ વન અપોન એપ્સિલોન જીરો એમ અહીંયા મ્યુ જીરો, કારણ કે મ્યુ જીરો બરાબર મ્યુ જીરો અપોન ફોર પાય અચળાંક છે, તો વિદ્યુતનો અચળાંક છે વન અપોન ફોર પાય એપ્સિલોન જીરો. બંને એકબીજાને સમતુલ્ય છે. એટલે જેવી રીતના ચુંબકત્વમાં મ્યુ જીરો અપોન ફોર પાય, એવું વિદ્યુતમાં વન અપોન ફોર પાય એપ્સિલોન જીરો. તેથી વન અપોન એપ્સિલોન જીરો હોય તો એની જગ્યાએ અહીંયા શું આવે મ્યુ જીરો. તો જેવી રીતે વિદ્યુતમાં કુલમના નિયમનું સિમ્પલ સ્વરૂપ એટલે ગોશનો નિયમ, એવી જ રીતના ચુંબકત્વમાં બાયો સાવર્ટના નિયમનું સરળ સ્વરૂપ એટલે એમ્પિયરનો સર્કિટલ નિયમ. જો બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરી આપણે ચુંબકીય ક્ષેત્ર બી શોધીએ છીએ, તો અહીંયા એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને પણ આપણે બી શોધવાના છે. તમે કહેશો સાહેબ બાયો સાવર્ટના નિયમથી બી મળતા હોય તો પછી આની શું જરૂર છે? તો જુઓ આગળ કુલમના નિયમથી ઈ મળતા હતા, પણ આપણે ગોશનો નિયમ કેમ લીધો? તો કે જુઓ પહેલાં આપણને થોડો અઘરો લાગતો હતો, પણ જ્યારે એના ઉપયોગ જોયા ત્યારે ખબર પડી કે ગોશના નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર એકદમ સહેલાઈથી શોધી શકાય. તો અહીંયા પણ આપણે બાયો સાવર્ટના નિયમથી જે ચુંબકીય ક્ષેત્ર શોધીએ એના કરતાં એમ્પિયરના સર્કિટલ નિયમથી ચુંબકીય ક્ષેત્ર સહેલાઈથી શોધી શકાશે. તો આપણે એનો ખાલી નિયમ યાદ રાખવાનો છે. ફરીથી એકવાર બોલી દઈએ, એમ્પિયરનો સર્કિટલ નિયમ શું થશે? કોઈપણ બંધ પૃષ્ઠ પરનું ચુંબકીય પ્રેરણ અથવા ક્ષેત્રનું રેખા સંકલન એ પૃષ્ઠના કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર જેટલું હોય છે, જેને મેથેમેટિકલી શું લખાય ઇન્ટિગ્રેશન ઇન સર્કલ બી ડોટ ડી એલ બરાબર મ્યુ જીરો આઈ. સમજ પડે છે? હવે અહીંયા જુઓ આ સમીકરણની અંદર વિદ્યુત પ્રવાહ માટે આપણે સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવો પડે. તો સંજ્ઞા પ્રણાલી મુજબ કયા પ્રવાહને ધન લેવા અને કયા પ્રવાહને ઋણ લેવા, તેના માટે જુઓ આ રેખાખંડો છે. તો જમણો હાથ છે એની આંગળીઓને આ જે ખંડ છે એના માટે દોરેલી દિશામાં તમે રાખી શકો, બરાબર. તો આંગળીઓને આ સીમા પર જે દિશામાં જવાના હોય તે મુજબ વાળો. તો અંગૂઠાની જે દિશા છે એ દિશાના પ્રવાહને ધન ગણવાના. તો જો આંગળીઓ તમે આમ વાળશો તો અંગૂઠો આ દિશામાં થશે, તો આ દિશાના જે પ્રવાહ હોય એને ધન ગણવાના અને આ દિશાના પ્રવાહ હોય તેને ઋણ ગણવાના. જો કે આપણે કંઈ ઋણ ગણવાના આવતા નથી, પણ આપણે યાદ રાખીશું કે અહીંયા જુઓ આંગળીઓને તમે આમ વાળો છો, બરાબર ને, આ રીતના કોઈ લૂપ હોય, ચલો આમ હોય લૂપ, તો પ્રવાહની દિશા છે એ આ છે, તો આ રીતના છે, કોઈ બી દિશા લઈ શકો તમે, તો આ રીતના તમે પ્રવાહની દિશા લો. તો આંગળીઓને આમ વાળશો તો અંગૂઠાની આ દિશા થશે, તો આ દિશામાં જે પ્રવાહ હોય એને ધન લેવાના અને કોઈ આ દિશામાં પ્રવાહ હોય તેને ઋણ લેવાના, બરાબર. આપણે એની જરૂર નથી પડવાની, પણ તેમ છતાંય
સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણે યાદ રાખીશું. તો દરેકને એમ્પિયરનો સર્કિટર નિયમ છે એ યાદ રહી જવો જોઈએ. ચલો દરેકને યાદ રહી ગયો, ઇન્ટિગ્રેશન ઇન સર્કલ બી ડોટ ડીએલ બરાબર મ્યુ ઝીરો આઈ. જેમ ગોસનો નિયમ ક્યુ અપોન એપ્સિલોન ઝીરો, એમ આ મ્યુ ઝીરો આઈ. સમજણ પડી? તો હવે આ નિયમ છે એ વાપરવા માટે ખાસ બંધગાળો દોરવો પડે. જેમ કુલ ગોસના નિયમ માટે આપણે કીધું હતું કે ગોસનો નિયમ તો જ વાપરી શકાય જો કોઈ બંધ પૃષ્ઠ હોય, એની શરત. એવી જ રીતના એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવા માટે બંધ વક્ર દોરવો પડે, જેને આપણે શું કહીએ છીએ, એમ્પિરિયલ લો. તો બંધગાળો છે એ કેવો પસંદ કરવાનો તેના માટે આપણે જોઈએ પોઈન્ટ. ચલો એટલે સુધી કોઈ નથી પ્રોબ્લેમ. જો આના ઉપયોગ આપણે જોવાના છે એ ખાસ અગત્યના થશે. તો બંધગાળો એવો પસંદ કરવાનો જેને જુદી પેનથી લખો, જેથી ગાળા પરના દરેક બિંદુ માટે પહેલું સદિશ બી છે એ આ ગાળાના દરેક બિંદુ પાસે સ્પર્શકની દિશામાં મળે, રાઈટ. બંધગાળો એવો પસંદ કરવાનો કે જેમાં સદિશ બી છે એ આ ગાળાની સ્પર્શકની દિશામાં મળે. દરેક બિંદુ પાસે સદિશ બી છે એ સ્પર્શકની દિશામાં મળે, તેમ બી અશૂન્ય અને અચળ હોય, આ શરતનું પાલન થવું જોઈએ. એટલે કે જો હું આ ગાળો પસંદ કરું તો આ ગાળા ઉપર કોઈ પણ બિંદુ લઈશું તો દરેક બિંદુએ જે બી છે એ ક્યાં હશે, સ્પર્શકની દિશામાં. બીજું, એ શૂન્ય નહીં હોય, કારણ કે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય તો પછી આપણે સર્કિટલ નિયમની જરૂર જ નહીં રહેવાની, બરાબર. અને બીજું, અચળ હશે. અહીંયાથી કોઈ પણ બિંદુ લેશો ને તમે તો દરેક બિંદુ પાસે બીનું મૂલ્ય કેવું હશે, અચળ. આનું પાલન થવું જોઈએ. ગાળો એવો જ દોરવાનો કે જેથી દરેક બિંદુ પાસે બી સ્પર્શકની દિશામાં મળે, એનું મૂલ્ય અશૂન્ય હોય અને અચળ હોય. અથવા આમ પણ કહેવાય, સદિશ બી આ ગાળાને લંબ રૂપે હોય. જો આ ગાળાને કેવો હોય, લંબ રૂપે હોય, તો સદિશ બી છે એ ગાળાને લંબ રૂપે હોય. એટલે કે દરેક કેસની અંદર બી ડોટ ડીએલ છે એની દિશા છે એ થીટા બરાબર 90ને અનુરૂપ હશે, અથવા બી નાબૂદ થતું હશે. સદિશ બી નાબૂદ થતું હશે અથવા હોય, બરાબર, નાબૂદ થતું હોય. તો આ ત્રણમાંથી કોઈ બીનું પાલન થાય એવો બંધગાળો ધ્યાનમાં લેવો પડે, બરાબર. તો આના પ્રમાણે ચલો આ નિયમ કોઈને અઘરો લાગતો હોય તેને આપણે સહેલો બનાવીએ. કેવી રીતે? તો કે ધારો કે કોઈ એમ્પિરિયન લૂપ છે એની લંબાઈ લઈ લઈએ આપણે L. કોઈ એમ્પિરિયન લૂપ છે એની લંબાઈ લઈ લઈએ L, બરાબર છે. અને એની અંદર સદિશ B છે એ સ્પર્શકની દિશામાં. હવે સદિશ B સ્પર્શકની દિશામાં હોય તો થીટા બરાબર શું થાય, 0, બરાબર. કારણ કે બંને એક જ દિશામાં થશે, ડીએલ અને બી
तो कॉस जीरो थाय कारण के बी डॉट डीएल एटले बी रियल कॉस थीटा कॉस जीरो एटले वन बराबर छे। तो लूप वड़े घेरायेल प्रवाह जेने आपणे समतुल्य प्रवाह पण कही शकीए अने आई होय तो हवे आपणे एनो आनी अंदर उपयोग करिए तो आपणे जाणीए प्रमाणे इंटीग्रेशन बी डॉट डीएल बराबर म्यू जीरो आई थाय। जो तमारी बुक में डायरेक्ट लखी दीधुं हुं सादरूप आपुं इंटीग्रेशन इन सर्कल बी डीएल कॉस जीरो केम जीरो तो के थीटा जीरो छे म्यू जीरो अहीं आई तरीके आई छे हवे बी दरेक बिंदुए समान छे एटले बार आई जाए इन सर्कल डीएल बराबर म्यू जीरो आई। हवे लूपनी लंबाई एल छे तो इंटीग्रेशन इन सर्कल डीएल ने शू कहेवाय एल तो बीएल बराबर म्यू जीरो आई। तो आनो उपयोग पण करी शकू चलो खबर पड़ी दरेक ने। तो बन्ने पॉइंट छे ए उपयोग करवामां आवे छे एमपीएल ना सर्किटल नियम मां आपण वापरी शकाय अने आपण वापरी शकाय बीएल बराबर म्यू जीरो आई बीएल बराबर म्यू जीरो आई तमारी बुक मां दरेक जग्याए आनो उपयोग करेलो छे। आपणे बन्ने नो उपयोग करीने तमने समझाईशुं અને તમને જે ગમે એનો તમે ઉપયોગ કરજો બરાબર। તો આ થઈ ગયો એમ્પિયરનો સર્કિટલ નિયમ। ચલો તમને એનો ઉપયોગ કરીને કેવી રીતના ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય એ સમજાવો। આપણે કોઈ બી એક ઉપયોગ લઈએ અને એને આધારિત આપણું નેક્સ્ટ ઉદાહરણ છે ઉદાહરણ 4.8। उदाहरण 4.8 में आपणे डिटेल में भणीशुं। चलो अनंत लंबाईना तार वडे उद्भवतुं चुंबकीय क्षेत्र जेम आपणे पहला चेप्टर में विद्युत क्षेत्र शोधीधुं एम अहींया चुंबकीय क्षेत्र। देखो आ कोई अनंत लंबाईनो तार छे जेमांथी आई जेटलो विद्युत प्रवाह वहे छे बराबर। अहींया आपणे કોઈ એક એમ્પિરિયન લૂપ દોરવું પડે ધારો કે એની ત્રિજ્યા સ્મોલ આર છે અહીંયા દરેક બિંદુ પાસે ડીએલ છે એ સ્પર્શકની દિશામાં હશે બરાબર। તો આના વડે આર અંતરે આવેલા કોઈપણ બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો કેટલું મળે तो के जुओ डायरेक्ट आनो उपयोग करिए बीएल बराबर म्यू जीरो आई दरेक बिंदु ए बी समान होवानुं तो बी बी होय आनी लंबाई एटले जुओ वर्तुळ छे तो वर्तुळनी लंबाई केटली थाय 2πr तो एल नी जग्याए शुं आवे 2πr इज इक्वल टू म्यू जीरो आई एटले आमांथी वहेतो प्रवाह छे आई तो समतुल्य प्रवाह आई 2πr ने सामे मोकली दईए तो बी बराबर म्यू जीरो आई अपॉन 2πr। आ थई गयो अनंत लंबाईना तार माटे चुंबकीय क्षेत्र समझ पड़ी। आज वस्तु आपणे उदाहरण 4.8 में जोवुं छे तो उदाहरण 4.8 तमारा माटे अगत्यनुं। आ थियरी में खाली तमने नियम अने एनो उपयोग आवडवो जोईए परीक्षानी अंदर उदाहरण 4.8 थियरी स्वरूपे पण पूछी शके के भाई अनंत लंबाईना तारना बहारनी बाजुए अने अंदरनी बाजुए चुंबकीय क्षेत्रनुं सूत्र मेळवो। तो खास दरेक लखी देजो
उदाहरण 4.8। चलो पहला तमारी टेक्स्ट बुक प्रमाणे रकम जोईए तो शुं कीधुं छे, आकृति 4.15 मां विद्युत प्रवाह I धारित वर्तुळाकार आडछेद जेनी त्रिज्या स्मॉल a छे नो एक लांबो सीधो तार दर्शाव्यो छे। तो देखो एक आवो तार छे जे लांबो अने सीधो तार छे के जेमांथी आई जेटलो प्रवाह पसार थाय छे अने आ तारना आडछेदनी त्रिज्या a छे। केटली त्रिज्या छे? स्मॉल a, बराबर। विद्युत प्रवाह I आडछेदमां समान रीते प्रसरेलो छे तो r लेस ધેન a અને r ગ્રેટર ધેન a વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રની गणतरी करो। तो आ रीते पण परीक्षामां पूछी शके। अने बीजू खास अगत्यनुं, अनंत लंबाईना तार माटे चुंबकीय क्षेत्र समझाओ। तो जो आपणे बे जग्याए शोधो, एक आनी बारनुं बिंदु जे स्मोल आर अंतर होय तो त्यां रीतना एम्पियर लूप दोरवुं पड़े। एटले एम्पियरनो सर्किटल नियम वापरवो होय तो एम्पिरियन लूप दौरवुं पड़े। अने बीजुं अंदरना कोई बिंदु माटे तो एक एम्पिरियन लूप अहींया दौरवुं पड़शे, बराबर। तो आने आपणे बे भागमां जोई शकीए। पहेलो भाग, हाँ, आर इज ग्रेटर देन ए माटे, एटले के बारना बिंदु माटे, अहींया बिंदु पी माटे, राइट। तो अहींया आपणे चुंबकीय क्षेत्र शोधवुं होय तो हमणां तमने शीखवाड्युं शुं करवानुं, एम्पियरनो सर्किटल नियम वापरवानो। तो जो एम्पियरना सर्किटल नियम मुजब शुं कहे छे नियम, बंने रीते वापरी शको। जो टूंकमां बतावुं होय तो BL इज इक्वल टू म्यू जीरो आई, पण आपणे लांबी रीते कहीए कयो इंटीग्रेशन इन सर्कल बीलो डीएल बराबर म्यू जीरो आई, दरेक ने याद छे, ओके। अहीं जुओ सादरूप आपीए तो डॉट प्रोडक्ट एटले बी डीएल कॉस थीटा, पर थीटा जीरो कारण के आपणे पहला शरत कर दीधी बी स्पर्शकनी दिशामां होय, डीएल पण स्पर्शकनी दिशामां, बंने एक ज दिशामां थशे एटले थीटा जीरो थाय, बराबर। એટલે બી ડી એલ કોસ જીરો બરાબર મ્યુ જીરો આય। હવે બી સમાન હશે, જો આર અંતરે આવેલા દરેક બિંદુ માટે બી સમાન હોય એટલે સંકલનમાં બાર આવી જાય, ઇન્ટિગ્રેશન ઇન સર્કલ ડી એલ બરાબર મ્યુ જીરો આય। બી ડી એલ એટલે એક નાનો ખંડ, આ એનો આખી રિંગ પરનો સરવાળો એટલે રિંગનો પરિઘ 2πr बराबर म्यू जीरो आय, तेथी बी बराबर म्यू जीरो आय अपॉन 2πr। तो आपणे सूत्र याद राखीशुं, अगत्यनुं सूत्र, अति लंबाई अथवा तो अनंत लंबाईना तारथी आर जेटला अंतरे चुंबकीय क्षेत्र बी बराबर म्यू जीरो आय अपॉन 2πr। आज वस्तु बायो सावर्ना नियम थी मेळवी शकाय पण ए थोड़ी लांबी थई जाय ज्यारे आ टूंकमां पती जाय। एटले जुओ गाउसनो नियम वापरवानी जेम मजा आवती हती एवी ज रीतना एम्पियरनो सर्किटल नियम वापरवानी पण तमने मजा आवशे। आना उपरथी आपणे एम कही शकीए बी चले छे 1/r। चलो सेकंड सेक्शन, कोना माटे? आर इज लेस देन ए माटे, बराबर।
तो एमा पण आज वस्तु सो एम्पियर नो सर्किटल नियम અહીંયા આ નાના ભાગની વાત કરવાની જો આખો તાર હોય ને તેમાં આટલા ભાગની વાત કરવાની આની ત્રિજ્યા સ્મોલ આર છે તો આટલા ભાગ માટે વાત કરવાની છે બરાબર છે તો ત્યાં પણ તમે આ જ વસ્તુને ડાયરેક્ટ બી લખી શકો ચલો આપણે પદ્ધતિ પ્રમાણે કરીએ ઇન્ટિગ્રેશન ઇન સર્કલ બી ડોટ ડી એલ બરાબર મ્યુ ઝીરો આઈ હમણાં સમજાવ્યું પ્રમાણે ડી ડી એલ कॉस जीरो बराबर म्यू जीरो आई ई कारण के समतुल्य प्रवाह आखा मधी पसार थतो प्रवाह आई छे पण आटला मधी पसार थतो प्रवाह जेने आपणे कही दे आई ई बराबर ने जमणा शोधी दो तेथी अहींया शुं थशे बी इंटू टू पाय आर इज इक्वल टू म्यू जीरो आई आना प्रमाणे हवे आई नी किंमत शोधवा माटे जुओ बहु सीम्पल आखो तार होय તેની ત્રિજ્યા એ છે તો આપણે એમ કહી શકીએ પાઈ એ સ્ક્વેર જેટલા ક્ષેત્રફળમાંથી વહેતો પ્રવાહ આઈ તો અહીંયા કેટલું ક્ષેત્રફળ છે ભાઈ યસ પાઈ સ્મોલ આર સ્ક્વેર તેમાંથી વહેતો પ્રવાહ કેટલો તો એને કહીએ આઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર ગુણ્યા આઈ ના છેદમાં પાઈ એ સ્ક્વેર पाई पाई कैंसल दसे तेथी आई बराबर सुमर से यस आई इनटू स्मॉल आर अपॉन स्मॉल ए नो होल स्क्वायर अथवा बने नो अलग अलग लखो तो ही चल से आर स्क्वायर अपॉन ए स्क्वायर बस आ कीमत यहाँ मुकवानी छे चलो तो मुकी दे ये यहाँ लखिए तो शुभ से આથી બી ઇન્ટુ ટુ પાય આર બરાબર મ્યુ ઝીરો આઈની જગ્યાએ શું લખવાનું કેપિટલ આઈ આર સ્ક્વેર અપોન એ સ્ક્વેર રાઈટ અહીંયાથી જુઓ આર આર સ્ક્વેર સાથે ઉડી જશે તેથી બી બરાબર ટુ પાયને સામે મોકલી દો તો મ્યુ ઝીરો આઈ અપોન 2 pi a square into r તો આ આવી ગયું અંદરના કોઈ બિંદુ q પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જેને તમે એમ કહી શકો b ચલે છે r તો ખાસ યાદ રાખજો તારથી આ રીતના તાર હોય તો એનાથી બહાર જઈએ તો b ચલે છે 1 upon r પણ અંદરના ભાગથી સપાટી સુધી જાઓ તો બી ચલે છે આર તેથી એનો આલેખ જો તમે જોશો તો આ રીતના મળે આ બી છે આ આર છે ઓ એટલે કેન્દ્ર જો આવો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય શૂન્ય જેમ જેમ બહાર જાઓ એમ વધતું જાય એટલે બી ચલે છે આર સપાટી ઉપર એટલે કે જ્યાં આર બરાબર એ હોય ત્યાં મહત્તમ બને અને સપાટીથી બહાર જઈએ જેમ જેમ તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય બી ચલે છે વન અપોન આર અનુસાર તો જેવી રીતના આપણને કવચ માટે અને ગોળા માટે આલેખ દોરેલા એવી જ રીતના અહીંયા પણ આલેખ દોરી શકાય તો જીનીકમાં ડાયરેક્ટ આલેખ તમને પ્રશ્ન પૂછવામાં આવે છે તો આ ઉદાહરણ થિયરી સ્વરૂપે પણ પૂછી શકાય તો બે ભાગમાં ગણવાનું પહેલાં આર ગ્રેટર ધેન એ માટે અને બીજું આર લેસ ધેન એ માટે આ જ વસ્તુ ડાયરેક્ટ પણ કરી શકો બીએલ બરાબર મ્યુ ઝીરો આઈનો ઉપયોગ કરીને તો પછી આ બધા સ્ટેપ કટ થઈ જાય બીએલ બરાબર મ્યુ ઝીરો આઈ એલ એટલે ટુ પાય આર અહીંયા પણ બીએલ બરાબર મ્યુ ઝીરો આઈ બરાબર એલની જગ્યાએ ટુ પાય આર અને આઈની કિંમત તો કે ત્રિરાશિથી મેળવી લઈએ પાઈ એ સ્ક્વેરે આઈ તો પાઈ આર સ્ક્વેરે કેટલા અને સાદરૂપ આપો ટૂંકમાં પતી જાય તમારી બુકમાં આવું આપ્યું છે પણ મેં તમને કમ્પ્લીટ સમજાવ્યું સમજણ પડી ઓકે તો આ રીતના લખો